દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં સમાચારો સાથે હું સુલક્ષણા આપનું સ્વાગત કરું છું. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. વાબીમાં એક બિલ્ડરે સુરતની પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને તરછોડી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ. વાબીના એક વેપારીને ધમકાવીને ઉઘરાણી કરનાર વ્યાજખોરની ધરપકડ કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા. વલસાડમાં નરાધમો શાનભાન ભૂલિયા જાહેર માર્ગ પર સગર્ભા મહિલાને તેના પતિ પર કર્યો હુમલો. અટગામ ગ્રામ પંચાયતમાં 14માં નાણાં પંચના કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં પક્ષપાતી વલણ સામે આવ્યું. હવે સમાચારો વિગતવારથી. સુરતની મહિલાને ધમકાવી અને દુષ્કર્મ કરી વાપીનો બિલ્ડર ગિરિરાજસિંહે મહિલાને છોડી દીધી હતી, જેમાં મહિલાને ગર્ભનો જાણ થતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મ ગુજાર્યું હતું. પરિણીતાને બિલ્ડર ગિરિરાજસિંહ અને તેના મિત્રો સાથે સંબંધ બાંધવા દબાણ પણ કરવામાં આવ્યું હતું. મહિલાને નોકરીમાંથી કાઢી મૂકી અને ગોળીમારી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે મહિલા સુરત ગયા બાદ તેને ગર્ભ રહી ગયો હોય તે વાત સામે આવતા મહિલાએ ઊંઘની ગોળીઓ ગળી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલાના આપઘાતના પ્રયાસથી સમગ્ર ઘટના બહાર આવી છે. હાલ મહિલા અડાજણના એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે અડાજણ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી વાપી ટાઉન પોલીસ મથકને ફરિયાદ સોંપી છે. હાલ બિલ્ડર સામે જાનથી મારી નાખવાની અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વાપી ટાઉન પોલીસે આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. સુરતની મહિલાને ધમકાવીને વારંવાર દુષ્કર્મ કરનાર વાપીનો બિલ્ડર ભૂગર્ભમાં સંતાયો છે તેવી વાત બહાર આવી છે. વાપીના ચલા ખાતે ફ્લેટ આપી દમણ લઈ જઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. મહિલાને બંદૂકની અણીથી ધમકાવી 4 મિત્રો સાથે રાત ગુજારવા જબરજસ્તી પણ કરવામાં આવી હતી. રાજકારણ અને પોલીસ ઓળખ આપી મહિલાને ધમકાવવામાં આવી હતી. મહિલાનું વાપી ખાતે મેડિકલ કરાવ્યા બાદ વાપી પોલીસે મહિલાના નિવેદનો લીધા હતા. ગિરિરાજસિંહ જાડેજા વાપીના ખ્યાતનામ બિલ્ડર હોવાથી પોલીસની કામગીરી પણ ઢીલી નીતિએ ચાલી રહી છે. ભોગ બનનાર મહિલાને ગર્ભ રહી જતા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બિલ્ડર સામે દુષ્કર્મને જાનથી મારી નાખવાની ધમકી તેમજ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી વાપી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાપી ચલા ખાતે રહેતા અને હીરાનો વેપાર કરતા યુવકને ધંધામાં નુકસાની જતા બાજુની ઓફિસ વાળાએ મદદના બહાને તેને રૂપિયા 31 લાખ રોકડ આપ્યા હતા. જોકે તે જ દિવસે જરૂર છે કહી વેપારી પાસેથી રૂપિયા 7 લાખ પરત લઈ આ રૂપિયા વ્યાજના એડવાન્સ છે કહી દાદાગીરી શરૂ કરી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અશોક ગુપ્તાની ધરપકડ કરી છે. વાપીના રહેતા ગુપ્તા બંધુઓ વગર લાયસન્સે વ્યાજનો ધંધો કરતા હતા અને વાપીના ચલાના એક વેપારીને વ્યાજે 31 લાખ રૂપિયા આપી દીધા અને તરત જ તેમાંથી 7 લાખ એડવાન્સ વ્યાજ લઈ લીધું, જેથી વેપારી દુવિધામાં મુકાઈ ગયો. જોકે બાદમાં વ્યાજખોર ગુપ્તા બંધુઓની દાનત બગડતા તેઓએ પઠાણી ઉઘરાણી ચાલુ કરી વેપારીની ફોર્ચ્યુનર કાર, BMW કાર, મિત્ર પાસેથી લાવેલી સની કાર જેવી કાર પડાવી લીધી અને પત્નીના સામે વેપારીને માર મારીને ઘરના અને કારના દસ્તાવેજો પર સહી કરાવી લેતા વેપારીના માથે આભ તૂટી પડ્યું હતું, જેથી તેણે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા. વ્યાજની ઉઘરાણી કરતા ગુપ્તા બંધુઓ વેપારીની પત્ની સાથે પણ અડપલા કર્યા હતા. જોકે બાદમાં તેની પત્નીએ વેપારીને જાણ કરી હતી. બાદમાં સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી અશોક ગુપ્તાની ધરપકડ કરી અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ એક વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં ફરિયાદી મંથન શાહ એમને એક આરોપી જે છે અશોક ગુપ્તા એની પાસેથી લગભગ 31 લાખ રૂપિયા વહેંચવા લીધેલા અને વ્યાજ પેટે લગભગ એના 20-25% જેટલું વ્યાજ એ દબાણપૂર્વક વસૂલતા હતા અને એ સંબંધે એમને જે ફરિયાદી છે ફરિયાદી પાસેથી એક ફોર્ચ્યુનર કાર, એક સન્ની કાર, એક BMW કાર અને એક જે ફરિયાદી જે પોતે રહેતા હતા એ મકાન એનો દસ્તાવેજ કરાવી લીધેલો, બાકીના જે કાર છે એ પોતાના કબજામાં લઈ લીધેલી, જે સંબંધેની ફરિયાદ હતી એટલે અમે એના ફરિયાદ નોંધી જરૂરી એના નિવેદનો મેળવી અને કાર કબજે કરવામાં આવેલ છે. એ સિવાય જે દસ્તાવેજો હતા મકાનના એ બધા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. આરોપી હાલ અમારી કસ્ટડીમાં છે. અન્ય 2 આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે.
અને આરોપીના ફર્ધર રિમાન્ડ લેવા માટેની પણ પોલીસ તજવીજ કરી. હા, એટલે શરૂઆતમાં એને જયારે ફરિયાદીને પૈસાની જરૂર હતી ત્યારે એને આરોપીએ જણાવેલ કે ભાઈ હું તને પૈસાની મદદ કરું છું, એટલે એને 31 લાખ રૂપિયા આપેલા. પછી એમાંથી થોડાક દિવસ પછી 7 લાખ રૂપિયા એ પરત લઈ ગયેલો અને પછી જયારે ફરિયાદી એની પાસેથી 7 લાખ રૂપિયા ફરી વાર માંગ્યા ત્યારે એને કીધું કે અમે તારા એડવાન્સ વ્યાજ પેટે કાપી લીધેલા છે. એટલે એ રીતે બહુ વધારે પડતું વ્યાજ વસૂલતા હતા અને આરોપી પાસે જે વ્યાજ નાણાં ધારનું જે લાયસન્સ હોય એ પણ નહોતું, એ લાયસન્સ વગર પોતે આ ધંધો કરતા હતા. જયારે એની ઉઘરાણી કરવા માટે એ પોતે ઘરે જતા હતા આરોપીઓ, ત્યારે ફરિયાદીની પત્ની જયારે એકલી હોય ત્યારે એની સાથે પણ જાતિ દુર્વ્યવહાર કરેલો એવી ફરિયાદમાં આક્ષેપ છે, એ સંબંધે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. વલસાડ શહેરમાં અસામાજિક તત્વોના આતંક યથાવત છે. પોલીસની જાણે કઈ બીક ના હોય તેમ મજૂરી કામ કરતા પરિવાર પર હુમલો કરી શહેરની કાયદે વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા છે. વલસાડ શહેરમાં ફરી એક વખત જાહેર રસ્તા પર અસામાજિક તત્વોએ મજૂરી કામ કરતા પરિવાર પર હુમલો કરી શહેરની કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા. શહેરના આઝાદ ચોકી પોલીસ મથકના માત્ર 100 મીટરની અંતરમાં જાહેરમાં ગર્ભવતી મહિલા અને તેના પતિ પર અસામાજિક તત્વોએ જાહેરમાં ઢોર મારામારી કરી ભાગી છૂટ્યા હતા. રવિવારી બજારમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર પર નજીવી બાબતે તકરાર ઊભી થતા બહારથી આવેલ લુખ્ખા તત્વોએ મારામારી કરી ભાગી છૂટ્યા હતા. ધોબી તળાવમાં રહેતા યુસુફ ગની શેખ સરદાર અને તેની પત્ની રૂખસાર યુસુફ શેખ પર કટલરી સામાન લેતી વખતે તકરાર થઈ હતી. હાલ તો બંને ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે હુમલામાં ઘવાયેલા મહિલા 4 માસનું ગર્ભાવસ્થા હોવાનું જાણવા મળ્યું હતું. જાહેર રસ્તા પર થયેલા છૂટા હાથની મારામારીને પગલે વલસાડ પોલીસ મથક પર લોકટોળું ભેગું થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે અહીં સાબિત થઈ રહ્યું છે કે વલસાડ શહેરમાં કાયદો વ્યવસ્થાની કોઈ પડી જ નથી, જેના લીધે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને વલસાડ પોલીસને માત્ર દારૂ પકડવામાં જ રસ હોય એમ સ્પષ્ટ દેખાય આવે છે. અમારી દુકાન પર આવીને બે ત્રણ લેડીઝ હતી, મારી વાઈફ સાથે આર્ગ્યુમેન્ટ કર્યું, એના પછી ભાઈ છે યુસુફ શેખ જે રવિવારીમાં છૂટક મજૂરી ધંધો કરે છે, રવિવારમાં અઠવાડું લગાવે છે, જેને આજે અંદાજે 5-5 વાગ્યાના ગાળામાં કંઈક લુખ્ખા તત્વો દ્વારા ખોટી રીતના એને માર મારવામાં આવ્યો છે. એને માથામાં ગંભીર ઈજા છે. એની પત્ની જે હાલ 4 મહિનાની પ્રેગ્નન્સી છે, જેને પણ પેટમાં ને પેટમાં મારવામાં આવ્યું છે. હાલ એની પણ સારવાર ચાલી રહી છે અહીંયા વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલમાં છે. એ બાબતમાં આજે અમે લોકો અહીંયા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભેગા થયા છે અને જે કોઈ આરોપી આવા લુખ્ખા તત્વો હોય, જે વલસાડની શાંતિ ભંગ કરતા હોય, તેવો પોલીસ કડકથી કડક કાર્યવાહી કરે, પગલાં લે એવી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ. એ અઠવાડું લગાવે છે, મથાળું લગાવે છે અને અમારો પર ફોન આવ્યો કે આવી રીતના મને મારવામાં આવ્યો છે અને ખોટી રીતના એ લોકોએ કેસ લગાવવાની બી ધમકી આપે છે એમ કરીને. અને ખરેખર તો ઈજા આપી જાય ને અહીંયા સિવિલમાં જોવા અને કસ્તુરબામાં એ હસબન્ડ વાઈફની ટ્રીટમેન્ટ ચાલુ છે. આપણે ખબર પડશે કે કોઈ માર્યો છે ને કોઈ માર ખાતું છે, આપણા મીડિયાના સામે આવી જશે. વલસાડના અડગામ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચના મલી ભગતથી ગામનો વિકાસના કામ વિનાશમાં ફેરવાયા છે. 14માં નાણા પંચના કામો માટે ટેન્ડર પ્રક્રિયામાં અડગામ પંચાયત સંચાલકોનું પક્ષપાતની વલણમાં સામે આવ્યું છે, જેમાં ટેન્ડરના મંજૂર કરાતા એજન્સી સંચાલકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વલસાડના અડગામ ગ્રામ પંચાયતના 14માં નાણા પંચ હેઠળ મંજૂર થયેલ ડામર રસ્તાનું કામ માટે ગત તારીખ 28 મે 2019 રોજ અખબારી અહેવાલ પ્રકાશિત કરી જાહેર નિવેદા આપવામાં આવી હતી, જેમાં 5 જેટલી એજન્સીઓએ ટેન્ડર ભર્યું હતું. ગત તારીખ 20 સપ્ટેમ્બરે ગ્રામ પંચાયતની સભામાં સંચાલકોએ ટેન્ડર ભરી રહેલ એજન્સીઓ પૈકી સૌથી ઓછી રકમનું ટેન્ડર રજૂ કરી આપનાર એજન્સીનું ટેન્ડર રદ કરી ટેન્ડર ભાવથી ભાવ પ્રમાણે ટેન્ડર ભરેલ એજન્સીનું ટેન્ડર મંજૂર કરી દેતા મામલો ઉચકાયો હતો. ટેન્ડર ભરી રહેલા તમામ એજન્સીઓમાં સૌથી નીચા ભાવે ભરનાર વિમલ બી પટેલ એજન્સીનું ટેન્ડર ના મંજૂર કરાતા એજન્સી સંચાલકો કે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જે બાબતે ગત તારીખ 19 ઓક્ટોબરના રોજ અડગામ પંચાયતના સંચાલકો વિરુદ્ધ TDO અને DDO લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ થતાં મામલો ઉચ્ચ સ્તરે ચર્ચાયો હતો. પરિણામે ગ્રામ પંચાયતના ચર્ચાસ્પદ તલાટી અને સરપંચ દ્વારા ગામનો વિકાસ ના જાગ્યા વિનાશ કરી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે.
જ્યારે આ મામલો ઉચ્ચ સ્તરે જતા પંચાયત સંચાલકો ગ્રામ પંચાયતના સભા યોજી મામલો રફેદફે કરવા ટેન્ડર માટે મંજૂરી કરવામાં આવેલ ઠરાવ રદ કરી દીધો હતો, જ્યારે 5 ડિસેમ્બરના રોજ પંચાયત સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે ફરિયાદી વિમલ બી પટેલ એજન્સીએ TDO અને DDOને લેખિત ફરિયાદ કરી કાયદાકીય રીતે કાર્યવાહીની દાદ માંગી છે. ત્યારે આ મામલે પંચાયત સંચાલકો પર કેવા પગલાં ભરાશે એ આવનારો સમય જ બતાવશે. અટકામ ગ્રામ પંચાયત દ્વારા જાહેર નિવેદન બહાર પાડવામાં આવેલી, જેને લઈને અમે ભાવપત્રકો ભરેલા, જે અટકામ ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય સભા રાખી ભાવપત્રક ખોલવામાં આવ્યા, જેમાં સૌથી નીચા ભાવ મારા હતા. છતાં પણ પંચાયતે ભાવથી ભાવ આવેલા ભાવપત્રકને કામો મંજૂર કરી દીધા. જિજ્ઞેશન પટેલ, મતલબ એમાં એક છે કે એક એમનો સરપંચના ફળિયાનો જ છે કોન્ટ્રાક્ટર જે છે, એના માટે અમે તાલુકા પંચાયતમાં અપીલ કરેલી છે અને તેનો જવાબ ન મળતા અમે જિલ્લા પંચાયતમાં સેકન્ડ અપીલ કરેલી છે, તેથી અમને યોગ્ય એ મળશે. અમારું ટેન્ડર 19.11% નીચા ભાવનું હતું, જ્યારે જિજ્ઞેશન પટેલનું ભાવ ટુ ભાવ હતું, જેમાં 2 જણાના ભાવથી ભાવ હતા, પણ તેમાં જિજ્ઞેશન પટેલનું જ એ લોકોએ મંજૂર કરેલું છે. ગ્રામ પંચાયત અટગામના 14 નાણા પંચના કામો મંજૂર થયેલા તે બાબતે ગ્રામ પંચાયત તરફથી જાહેર નિવેદન આપવામાં આવેલી, દિવ્ય ભાસ્કર પેપરમાં આપવામાં આવેલી સભા હતી. અમે ગ્રામ પંચાયતના બોડી દ્વારા એમને મંજૂર, જે જિગ્નેશભાઈ પટેલનું મંજૂર કરવામાં આવેલું હતું મિટિંગ સભામાં લઈ, એ પંચાયતની બોડીએ મંજૂર રાખેલું છે. તો મારા ખ્યાલથી કોન્ટ્રાક્ટર શ્રી અપીલમાં ગયા છે એવું મને જાણ છે, પેપરમાં મેં વાંચ્યું હતું. હવે આગળની કાર્યવાહી તો જે આપણા મુખ્ય અધિકારી સાહેબ કહેશે એ પ્રમાણે થશે. હા, એટલે ગ્રામ પંચાયતની બોડીએ મંજૂર કરેલું છે એમ કે એ સામાન્ય સભા જે 9-11 ગઈ લે એમાં આપણા બોડીએ પછી એને રદ કરેલો છે ઠરાવને, ના પેપરમાં નથી આપ્યું. મારા ઉપરી અધિકારીને મેં મારા કચેરીએ જાણ કરી દીધી છે, અધિકારી આપણા તાલુકા પંચાયતમાં મેં જાણ કરી છે લેટર લખી. આવનારા જે 5 તારીખે હિયરિંગ છે તેમાં કેવા પગલાં ભરશે? એ તો અપીલમાં હવે બોલાવશે એ પ્રમાણે, આગળ બોલાવ સાહેબ બોલાવે એ પ્રમાણે જવું પડશે. અમે જ્યારે સભામાં જઈએ છીએ ને ત્યારે અમારી સરપંચ અને તલાટી કોઈ વાત સાંભળતા નથી. અમે આ 14 નાણા પંચને ટેન્ડરોની માટે અમે એમને કહ્યું હતું પણ એ લોકોએ અમારી સાંભળી નથી. જે ટેન્ડરો પાસ કરવામાં આવ્યા જેને સરપંચ અને તલાટી દ્વારા તમારા માનીતા કોન્ટ્રાક્ટરને ટેન્ડરો આપવાના હોય તો પછી ભાવપત્રક મંગાવ્યા શું માટે? માનીતા કોન્ટ્રાક્ટરને તો મેં કામો આપ્યા તો બીજા કોન્ટ્રાક્ટર તો ગુણવત્તા વગરના છે. સરકારી ખર્ચમાં જે નુકસાની આવી છે, ઠરાવ રદ કરવાની જે 19.11% નુકસાની થઈ છે તેની ભરપાઈ કોણ કરશે? સરપંચ કે તલાટી? જ્યારે આ ઠરાવ પાસ કર્યો એ લોકોએ તે અમને જણાવ્યું નથી. એ લોકો સામાન્ય સભામાં એ લોકો અમને કંઈ માન્યતા રાખતા નથી. એ લોકો અમારી જે આ ઠરાવ એ લોકોએ પાસ કર્યો એ લોકોના માનીતા કોન્ટ્રાક્ટને આપીને કામ કરાવ્યું ને અમારા જે કંઈ લોકો એ કંઈ ગુણવત્તા વગરના છે આ કોન્ટ્રાક્ટરને આપ્યું તો હું અમારા કોન્ટ્રાક્ટરો કંઈ ગુણવત્તા વગરના છે? આ પેલોમાં એમાં નુકસાની આવી 5.11%, 19.11%ની નુકસાની આવી તો શું એ પંચાયતમાં સરપંચ કરશે કે તલાટી કરશે? ઠરાવમાં જે નુકસાની આવી એમાં સરપંચ અને કોન્ટ્રાક્ટર ને તલાટી એ લોકો મિલીભગત લાગે છે. એમાં એ લોકો નુકસાની લાવ્યા છે એમાં આ ભરપાઈ કોણ કરશે? પંચાયત કરશે, સરપંચ કરશે કે તલાટી કરશે? મોટી દમણ ખાતે પટલારા ગામમાં આવેલ શ્રી બીખી માતાજીનો 3જો પાટોત્સવની ઉજવણી ગત રોજ કરવામાં આવી હતી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશના મોટી દમણ ખાતે આવેલ પટલારામાં આવેલ શ્રી બીખી માતાનો 3જો પાટોત્સવની ઉજવણી ગત રોજ કરવામાં આવી હતી, જેમાં મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. તેમજ મંદિરના લાભાર્થીઓએ લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંધ્યાકાળે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, જેમાં ગામના બાળકોએ ભાગ લઈ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આપણે લોટરીનો ડ્રો કરવા જઈ રહ્યા છે, એ લોટરી નંબર નંબર 5 છે. પંચાયતમાં ભીખી માતાનું મંદિર આવેલું, એનો આજે ત્રીજો પાઠ ઉત્સવ ઉજવવામાં આવ્યો. પટનાના યુવા અને બહેનો અને ભાઈઓનો સાથ સહયોગથી અમે મુસાફરી અને રાત્રે વલસાડ ખાતે આવેલ વલંડી ગામે સરપંચ દ્વારા ગામમાં વિકાસ ના કામો ન કરતા તેમ પણ આદિવાસી ના કામો ન કરી ખુલ્લેઆમ સરપંચ ની દાદાગીરી ને લઈ ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન પત્ર સુપ્રત કરી સરપંચ વિરુદ્ધ પગલા ભરવા તેમજ ગામ અલગ કરવાની માંગ કરી હતી. વલસાડ નજીક આવેલ વલંડી ગામ ખાતે ગામજનો દ્વારા સરપંચ વિરુદ્ધ રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ ગામમાં 100% વધુ વસ્તી ધરાવતા આદિવાસી નાગરિક રહે છે, ત્યારે આ ગામમાં સરપંચ દ્વારા કોઈ પણ જાતના વિકાસના કામો કરવામાં આવતા ન હોવાથી ગામજનો દ્વારા ગામ છૂટું પાડવા માટે તેમજ સરપંચ વિરુદ્ધ પગલાં ભરવા માટે ગ્રામજનો દ્વારા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી ગામ અલગ કરવા માંગ કરી હતી. જાણી જોઈને આવે અમે જયારે જાય ત્યારે કઈ હોય તમારું કામ હોય તો મૂકો એમ કે જે કઈ નોંધાવું હોય તમે નોંધાવીએ. પછી હજુ સુધી એ લોકો એની રસ્તા બનાવે કે નાળા નાખે કે કઈ કર્યું જ નથી હજુ સુધી. હું ને જ્યારે અમે જો મિટિંગમાં તો અમે જઈએ જ, પછી એમ કે જે નોંધાવું તે અમે નોંધાવી હોય ખરા, પછી બીજી વખતે એ લોકો કામ કરવાનું તેમ કે કરવું ને એમ કે કંઈ કાજુ કામ કર્યું જ નહીં. હવે ચોમાસા પહેલાં હોય એ લોકોએ નાળા નાખીને ત્યાં ગયા, પછી હજુ કંઈ એ લોકોએ ત્યાં નાળા નથી રાખ્યા ને કંઈ નાખ્યું જ નથી, તે નાળા મૂકેલા એમ જ છે પાછા. આ કલેક્ટરમાં હો ને અહીંયા પંચાયત તો ઘણી વાર નોંધાવ્યું અમે, હું જ્યારે મિટિંગ હોય ત્યારે અમે નોંધાવીએ ને હાજરી તો આપીએ જ, તો એ હજુ અમારો અમે 3 સભ્ય જઈએ, પણ હજુ સુધી કંઈ કામ તો થયું જ નહીં અમારે અહીંયા. તમારે શું માંગ છે? અમારા સ્ટ્રીટ લાઇટના જો લાઇટ લાર્જર જે થાંભા છે એ તો ખેંચાઈ ગયા લાઇનવાળા, પછી લાઇટ નથી મૂકવાના એમ કે તમે શું કરી લે એમ કે એમને. તો મેં કીધું સારું, જેણે જેણે ખેંચીએ તેને કહેવાનું તમારે એમ કે. તો મેં કીધું સરપંચ તમે એમ કે હું થોડો ઉતો જ, એ લોકો બહાર ગયેલા હતા કે નહીં, એટલે હું થોડો છે. એ લોકો એમ કે તમે તમારા ગામમાં આવીને અમને કહી જાય એમ કે એ તો કહેતા નથી નામ પાછા, એ લોકો નામ નથી બતાવતા, નામ નથી કે. મેં કીધું કોણે કીધું તમે કે ગમે તે કહી જાય. અમે કીધું કે આપણે સભ્ય તો આપણે કહીએ તો આપણું કેલું નહીં માને, એ લોકોને તો તરત માની જાય એ લોકો. અમારું વલંડી ગામ છે તો અમારે જ્યારે સોસાયટીમાં જવાનું હોય તો તકલીફ વધારે પડે, અમારે 3-4 આટા મારે પડે, એ માટે અમે ગામ છૂટું પાડવા માંગીએ, પણ એ લોકો ગામ પણ છૂટું પાડતા નથી. અને આ ટ્રીપ લાઈટ એ લોકો લાખવાર અમે ફરિયાદ કરી, પણ એવો અમે એ લોકોને કહીએ કે અમારો ગામ જો ના પાડતો તો અમે ભેગા કરીએ, પણ ના પાડે તો અમને ખબર પડે ને, તે લોકો ભેગા થવા માંગતા નથી. એ લોકો પંચાયત બધા સભ્યો ભેગા થાય ને તો અમે રજૂઆત કરીએ. તો સરપંચ એ લોકો સરપંચ અમને કહ્યું કે તમે ત્યાં વાયરમેનને કહે, એ લોકોને અમે પૂછો તો અમારું નહીં ચાલે એમ કે સરપંચનું ત્યાં ચાલે એમ કે. હરીશભાઈ કહે સરપંચ અમારા છે ને, એ લોકો કહે કે તમારા ગામના વલણીના અડધા ના પાડો આવે કે અહીંયા લાઇટ નહીં નાખવાની એમ કે. તો અમે કહીએ કે અમે મિટિંગ રાખીએ એટલે કોણ કોણ ના પાડે તમને ખબર પડે ને. ગામમાં વલંડી ગામમાં રહું છું ને સ્ટેટ લાઇટ અમારા સરપંચ કામ કરવા માંગતો નથી, એટલે અમે સ્ટેટ લાઇટ ને ગામ છૂટું પાડવાની આવેદન પત્ર આગાડી બી આપેલું, પહેલાંમાં આપેલું સ્ટેટ લાઇટ માટે, પણ એ કામ કરવાનું ચોખ્ખી ના પાડે છે કે વલંડીમાં 1 રૂપિયાનું કામ કરવાનું નથી. નથી રસ્તો સરપંચ હરેશભાઈ મગર સરપંચ એનું કામ કરવાનું નથી આજની માગે બુદલાયમાં સરપંચ, એટલે વલણી તો કોઈ બી કામ કરતો નથી. અમારો સભ્ય 3 છે તો પણ ના જ પાડે કે વલંટીમાં 1 રૂપિયાનું કામ કરવાનો નથી. અને અમારે સમશાન ભૂમિ છે તેમાં NRI પાર્ટી જયેશભાઈએ 3 લાખ રૂપિયા આપેલા ને પંચાયતમાંથી 2 લાખ રૂપિયા,
તો 3 લાખ રૂપિયા એણે ખિસ્સામાં જ મૂકી દીધા. 2 લાખનું બી કામ કર્યું નથી પૂરું. તળાવ ખોદાયું, તળાવમાં બી 1 રૂપિયો જમા કર્યો નથી. હટવાડો 2 વર્ષથી ભરાય, 1 રૂપિયાનો એણે રૂપિયો જમા કર્યો નથી. એ પહેલેથી ઉજાજા જાત, એટલે વલંડીમાં આદિવાસી 100%, એટલે કામ કરવાનું ના જ પાડે. આજ સુધી બોદલાયમાં ને બોદલાયમાં સરપંચ આવ્યા, ને વલંડીમાં કાંઈ કામ કરતું થતું નથી. 10 વર્ષ ઉપર થઈ ગયા, 10-15 વર્ષ. સ્ટ્રીટ લાઇટ અને ગામ છૂટું પાડવાનું, પંચાયત છૂટી પડી જાય, રસ્તા કે કાંઈ બનાવેલા જ નથી આજ સુધી. વલસાડ સિટી પોલીસ મથક ખાતે PISG દેસાઈ અને પોલીસ કર્મચારી ભેગા મળી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કરમસદનો કર્મયોગી, લાડબાનો લાડલો, સપૂત ભારત માતાનો સરદાર, અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની પુણ્યતિથિ પર વલસાડ સિટી પોલીસ મથક ખાતે PISJ દેસાઈ અને પોલીસ કર્મચારીઓ ભેગા મળી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી કોટી કોટી વંદન કરી તેમને યાદ કર્યા હતા. જલાશય જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી ડિસેમ્બર માસમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જલાશય જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી ડિસેમ્બર માસમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે જે ડેન્ગ્યુ જેવા ભરડા સામે બ્લડ બેંકને રક્તની અછત ના પડે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જલાશય જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યની ભારે જહેમત બાદ રક્ત યુનિટ એકત્ર કરી વલસાડ રક્તદાન કેન્દ્રને આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ આદિવાસી લોકોને સ્વેટર, ધાબળા વગેરે ઠંડીથી રક્ષણ આપવા માટે વિતરણ કરવામાં આવે છે. આપણી સંસ્થા, અમારી સંસ્થા છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. છેલ્લા 8 વર્ષથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. અંતરિયાળ, કપરાડા જેવા વિસ્તારોની અંદર અન્નદાન, વિદ્યાદાન તેમજ મેડિકલ સહાય પહોંચાડીએ છીએ. આ વર્ષે પણ અમારી સંસ્થાએ આજ રોજ 15 ડિસેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ એટલા માટે કરવામાં આવ્યું છે કે ડેન્ગ્યુના રોગને જે બ્લડ કેમ્પની બ્લડની ખૂબ જ જરૂર રહેવાથી જે અમારા વલસાડના બ્લડ કેમ્પ તરફથી અમને કહેવામાં આવ્યું હતું કે આ રીતે ખૂબ જરૂર છે. અમારી સંસ્થાએ ભારે જહેમત ઉઠાવી અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને સક્સેસફુલી અત્યાર સુધી અમારી 125+ બોટલો પૂરી થઈ ચૂકી છે અને આગળ અમે 4 વાગ્યા સુધી અમારો કેમ્પ ચાલુ છે અને ભારે અમારી મહેનત ચાલુ જ છે. તેથી વધારેમાં વધારે અમે બોટલોનું આયોજન કરી શકીએ જેથી એ યુનિટ દરેક જગ્યાએ પહોંચી શકે. વલસાડ નગરપાલિકા કાર્ય વિસ્તારમાં સ્વામી નારાયણ યોગી ડિવાઇન સોસાયટી પ્રગટ હરિગુરુ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી વંશાનમૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આત્મીય સ્વચ્છતા મનાવવામાં આવ્યું હતું. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં સ્વામિનારાયણના યોગી ડિવાઇન સોસાયટીના પ્રગટ હરિ ગુરુ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી વંચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આત્મીય યુવા મહોત્સવ અંતર્ગત ગતરોજ તારીખ 15/12/2019 સ્વચ્છતા દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં વલસાડ નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં ડોક્ટર મોગાભાઈ હોલ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી મહાત્મા ગાંધી પ્રતિમા ગાંધી લાઇબ્રેરી થઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થઈ વલસાડ ST ડેપો, સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધીનો સર્કલ રોડ તથા જિલ્લા પોલીસ વડા કચેરી, કલેક્ટર સાહેબ ઓફિસ રોડ, તિથલ રોડ, વલસાડ ST ડેપો રોડથી બેચર રોડ, છીફવાડ, LIC ઓફિસથી સર્કિટ હાઉસ થઈ સિવિલ હોસ્પિટલ સુધી, સહેલીલા મોલથી ધરમપુર ચોકડી હાઈવે સુધી, છોટુભાઈ પાર્ક, ગોકુલધામ વગેરેની સફાઈ આત્મીય સમાજના ભાઈઓ બહેનો, સમાજના અગ્રણીઓ તથા પત્રકારો સફાઈ અભિયાનમાં જોડાયા હતા. કે તમે જે કામ કરો છો એક પ્રેરણાદાયક અને એના કરતા અમારી જવાબદારી તમે નિભાવી રહ્યા છો એટલે અમારા સૌ ટીમની એવી લાગણી છે કે અમે તમારું સ્વાગત કરીએ અને તમે વડીલ છો,
અમારા બધા પર આશીર્વાદ રાખજો કે આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદીએ જે આ ઝુંબેશ ઉપાડી છે, અંશતમાં સફળ રહ્યા છે, પરંતુ દરેક વ્યક્તિએ આ વસ્તુ પહોંચે અને દરેક વ્યક્તિ નક્કી કરે એવા મેસેજ આજે સવારે મેં જોયું દરેક જગ્યાએ. માનવું પડે તમારી યુનિટી, તમારું આયોજન અને તમામ વસ્તુને આપણે એપ્રિશિએટ કરવું પડે અને આ મેસેજ પીએમઓ સુધી જવા જોઈએ એ રીતના અમે પણ પ્રયત્ન કરીશું. પરંતુ ખરેખર આટલા બધા સ્વચ્છતા અભિયાન કર્યા, પરંતુ આ સ્વચ્છતા અભિયાનની આજનું જે આયોજન છે અને જે રીતે બલ્કમાં હરિભક્તો આજે નીકળી પડ્યા છે એક આહ્વાન પોતાના રાષ્ટ્રને, પોતાના શહેરને સફાઈ કરવા માટે, એના માટે ખરેખર તમને લોકોને અમે તમારા ઋણી છીએ. દેવના પટેલવાડી ગામે 35 વર્ષીય પોર્ટુગીઝ યુવાન નાગરિકે ઘરની અંદર ફાંસી બાંધી જીવન ટૂંકાવ્યું. પોલીસે મૃતદેહને કબજે લઈ તપાસ કરી પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દીવના પટેલવાડી ગામે 35 વર્ષીય પોર્ટુગીઝ યુવાન નાગરિકે ઘરની અંદર ફાંસી બાંધી જીવન ટૂંકાવ્યું. મૃતક મનોજ નારાયણ યુકે લંડનના લેસ્ટરમાં વસવાટ કરતો હતો અને લંડનથી અમદાવાદ અને દીવ પોતાના આરોગ્યના ઇલાજ કરવા તારીખ 13/12/2019 રોજ આવ્યો હતો. આ યુવાન ગત તારીખ 13/12/2019 રોજ પોતાના આરોગ્યની તપાસ કરાવીને પોતાના જ ઘરમાં અંદરથી દરવાજો લોક કરી ફાંસી બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. પત્ની અને બે બાળકો હાલ લંડનમાં છે. પત્ની લંડનથી દીવ આવવાના રવાના થઈ ગઈ છે. દીવ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દીવ સરકારી હોસ્પિટલમાં 2 દિવસ હાજર રહ્યો હતો. 2 પોર્ટુગીઝ નાગરિકના મોતથી દીવ પ્રશાસનમાં ખલબલી મચી ગઈ છે. મૃતક પોર્ટુગીઝ નાગરિકે કેમ ફાંસી ખાઈને જીવન ટૂંકાવ્યું તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. ઘરનો દરવાજો અંદરથી બંધ હોય દરવાજો તોડીને મૃતદેહને બહાર કઢાયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ ઝીણવટભરી તપાસ કરતા મૃતકના આરોગ્યનો રિપોર્ટ નીલ હોય પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી જલારામ મંદિરમાં યોજાયેલ શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠ સંકીર્તનમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા, તેમજ મહાઆરતી યાત્રા મહાપ્રસાદનો લાભ લીધો હતો. વાપી નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલા જલારામ મંદિરમાં 2 દિવસીય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠ સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે વાપી નજીકના છરવાડા ગામના એવન્યુ પાર્કથી 101 નિશાનયાત્રા કાઢવામાં આવી હતી, જે યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ત્યારબાદ રાત્રિના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રભુ ઈચ્છા સુધી ચાલી હતી. જ્યારે રવિવારના રોજ શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન 501 આસાન સહિત કરવામાં આવ્યું હતું. આ પાઠ પવન મુરારકા અને રાકેશ અગ્રવાલ દ્વારા પોતાની આગવી શૈલીમાં ભક્તજનોને કરાવ્યું હતું. આદિને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અખંડ જોટ 56 ભોગ ઇત્ર પુષ્પ વર્ષા સહિત મહાઆરતી કરવામાં આવી હતી. શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો લાભ લેવા વાપી, દમણ, સેલવાસ, ઉમરગામ સહિતના ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી બહાર પડતર પ્રશ્નને લઈ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 600થી વધુ શિક્ષકો જોડાયા અને વિરોધ પ્રદર્શન કરી ધરણા યોજાયું હતું. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી બહાર પડતર પ્રશ્નને લઈ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન કરવાનો મુખ્ય હેતુ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવા તથા 6ઠા પગારપંચ વિસંગતતા દૂર કરી 7મા પગારપંચની સંપૂર્ણ અમલવારી સમગ્ર દેશના તમામ શિક્ષકોને સમાનરૂપે અમલમાં મળે તથા શાળાઓને મર્જ કરવા બાબતે સરકાર ફરી વિચાર કરે, બિન શૈક્ષણિક કામગીરીથી શિક્ષકોને દૂર કરે એવી બીજી અન્ય 6 જેટલી માંગણીઓ સાથે શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જિલ્લાના 500થી વધુ શિક્ષકો દ્વારા ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો હતો. છઠ્ઠા પગાર પંચ પછી જે 7મા પગાર પંચની અમલવારી જે શરૂ થઈ છે, એ 7મા પગાર પંચની સંપૂર્ણ અમલવારી 2016થી અત્યાર સુધી નક્કી કરવામાં આવે એ અમારી મુખ્ય માગણી છે. સાથે સાથે દરેક પ્રાથમિક શિક્ષકો જે છે, શિક્ષણ સહાયકો છે, પેરા ટીચર્સ છે, એમની જે પગાર અંગેની જે વિસંગતતાઓ છે
એ વિસંગતતાઓ દૂર કરવામાં આવે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર જે શિક્ષકોને હિતોને નુકસાન કરતા જે બાબતો છે એ બાબતોનો પણ વિરોધ કરવામાં આવે. એટલે આ ઓલ રીતે ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર ફેડરેશન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે જે આયોજન કરે છે કે તાલુકા સ્વરૂપે આજે જિલ્લા અમારો બીજા તબક્કાનો કાર્યક્રમ છે જિલ્લા લેવલનો, ત્યાર પછી અમારે રાજ્ય લેવલે કાર્યક્રમ છે, ત્યાર પછી અમારે રાષ્ટ્ર લેવલે દિલ્હી મુકામે જંતર મંતર મુકામે અમારો આ ધરણાનો કાર્યક્રમ અમલમાં મૂકાવાનો છે. સાથે સાથે અમારો ગુજરાત સરકારમાં જે પ્રથમ ઉચ્ચર પગાર ધોરણ જે મળે અને તેમાં જે 4200 ગ્રેડ પે આપવામાં આવે એ 4200 ગ્રેડ પે નથી આપવામાં આવ્યા માટે એ 4200 ગ્રેડ પે માટે પણ અમે રાજ્ય સમક્ષ રજૂઆતો કરી છે. સાથે સાથે ઉત્તર પગાર ધોરણ મેળવે ત્યારે સીસીસી પરીક્ષા પાસ કરવાની હોય પણ સીસીસીની પરીક્ષા જ્યારે પાસ કરવાની થાય ત્યારે જે તારીખે પાસ કરે તે તારીખે પણ એમને જે વખતે 9 વર્ષ 20 વર્ષ કે 31 વર્ષ જે વખતે એના જે તારીખે થતા હોય એ તારીખથી જ એને ઉત્તર પગાર ધોરણ મળવા પાત્ર થાય એવી દરેક વિસંગતતા રહેલી છે. સાથે સાથે શિક્ષણ સિવાયની અન્ય જે ઇતર પ્રવૃત્તિઓ પ્રાથમિક શિક્ષકો પાસે કરાવવામાં આવે છે એના માટે પણ અમારે વારંવાર રજૂઆતો કરવામાં આવી, છતાં પણ શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવે છે એ બાબતનો વિરોધ છે. અને એ બાબતે અમે આગામી રીતે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર લેવલે આ ધરણાના કાર્યક્રમો અમે રાષ્ટ્ર લેવલ સુધી અમે લઈ જવાના. પ્રથમ અમે એક જૂની પેન્શન યોજના ગોગડુભાઈએ કીધું તેમ એને NPS એમ કહેવાય અને એ પૈસા ક્યાં સરકાર નાખે એની કોઈને ખબર નથી. ભવિષ્યની અંદર જે દાડે રિટાયર્ડ થાય તે દાડે પૈસા શિક્ષકને મળી જાય પરંતુ એની આજીવિકા લંબાવવા અથવા તો એને જીવવા માટે બી પરિસ્થિતિ શિક્ષકની ગંભીર થાય. જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી પેન્શન મળે તો એ પેન્શન ચોક્કસ મળવું જોઈએ શિક્ષકોને. 58 વર્ષ નોકરી કરે અને એક દિવસમાં જો પૈસા પૂરા થઈ જતા એ કદાપી ચલાવી લેવાય નહીં. સરકાર એ પૈસા કાં નાખે એનાથી અમારે કોઈ લાગે વળગે નહીં અને ખરેખર શિક્ષકોને જૂની પેન્શન યોજના મળવી જ જોઈએ. બીજું કે છઠ્ઠા પગાર પંચની અંદર ગોકુળભાઈએ જેમ વાત કરી તેમ આજે ખરેખર બહુ વિસંગતતા રહેલી. સરકારે સ્ટીકર 7મા પગાર પંચે બહાર પાડ્યું ખરું પણ આજે સ્ટીકર મંગાવો તો 6 મહિને કે 8 મહિને આવતું જ નથી. એના માટે સ્પેશિયલ સોફ્ટવેર તૈયાર કરીને એને આપવું જોઈએ તો 7મા પગાર પંચનો ચોક્કસ લાભ મળે અને સ્ટીકર ન આવે ત્યાં સુધી પગારની બાંધણી ન થાય. બાંધણી ન થવાને કારણે મારા શિક્ષકો ઘણા અટવાય છે અને એ પરિસ્થિતિ નિર્માણ આજે પણ થઈ રહેલી છે. ખરેખર જે HTET આચાર્ય છે એની જ્યારે ભરતી કરવામાં આવી ત્યારે 250 બાળકો પર પ્રથમ HTET ભરતી થઈ, ત્યારબાદ 150ની થઈ, ત્યારબાદ 100ની થઈ અને આજે જો એમ કહેવામાં આવે કે એને વધઘટનો કેમ્પ રાખી એની બદલી કરી નાખવામાં આવે તો વલસાડમાં એવા હજારો શિક્ષકો ફાજલ પડવાના છે. એવા ગુજરાત રાજ્યમાં જો હજારો શિક્ષકો ફાજલ પડે તેને ક્યાં મૂકવા અને એના માટે ચોક્કસ સરકારનું આયોજન ન હોય તો આગોતરું વિચારતી ન હોય તો પછી આ શા માટે એવા પગલાં ભરે અને 20મી એનો કોઈ પણ સંજોગે કેમ્પ કરવા માટે સરકાર આજે નિર્ણય લઈ લીધો છે તો ખરેખર એના માટે પણ અમારું રાજ્ય સંઘ, જિલ્લા સંઘ, તાલુકા સંઘ દરેક લડવાની તૈયારીમાં છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના રાંધા ગામે IRB 20મો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. DIG સલામી ઝીલી. દાદરાનગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપની આંતરિક સુરક્ષા માટે સ્થાપવામાં આવેલ ઇન્ડિયા રિઝર્વ બટાલિયન એના 20મા સ્થાપના દિવસની ઉજવણી રાંધા ગામ આવેલા ડોલ્ફિન કેમ્પ ખાતે કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે દાદરાનગર હવેલી, દમણ દીવના DIG ઋષિપાલ સિંઘે પરેડ નિરીક્ષણ અને સલામી ઝીલી હતી. ત્યારબાદ IRB જવાનો દ્વારા માર્ચપાસ્ટ કરી હતી. બાદમાં નવા જોઈન્ટ થયેલ જવાનોને ઓર્ડર આપવામાં આવ્યા હતા. સાથે 20 વર્ષની નોકરી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં જવાનો દ્વારા ખેલ પ્રતિભામાં સારું પ્રદર્શન કરનારને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાસંગિક સંબોધનમાં IGA બટાલિયનની શૌર્ય ગાથા વર્ણવી હતી. વધુમાં એમણે જણાવ્યું હતું કે IRB બટાલિયનની સ્થાપના બાદ જવાનોને IG મેડલથી ક્યારેય સન્માનિત કરાયા ન હતા, જે હવેથી સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દાદરાનગર હવેલી, દમણ દીવ જવાનોના પરિવારજનો, DIGP ઋષિપાલ સિંઘ, દાદરાનગર હવેલી SP શરદ દરાડે, બટાલિયન કમાન્ડર સચિન શર્મા, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગામના નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. યે સમ્માન હમારે બટાલિયન કે જવાનો કો દિયા જા રહા. દીવ કે અબ્દુલ જબ્બાર,
अब्दुल सलाम टी बैडमिंटन डबल्स में द्वितीय क्रॉस कंट्री रेस भोया आईआरबीएन सिलवासा त्रुग्न वी मिश्रा उसमें विनर टीम रही आईआरबीएन टीम से पुलिस विभाग के दौरान ही टग ऑफ वार का आयोजन किया। दादरा नगर हवेली पुलिस विभाग से एवं विजेता टीम को अपने शुभस्तों विजय में बहुत गौरवान्वित महसूस कर रहा हूँ। इंडिया रिजर्व बटालियन का आज 20वां स्थापना दिवस था। यहाँ दमन और दीव दादर और नगर हवेली AIRBN के जवानों ने शानदार परेड का आयोजन किया और इनको का डिसिप्लिन अच्छे क्वालिटी का था, उनको अवार्ड दिया गया। जवानों में बहुत ही अधिक उत्साह था अच्छे ड्यूटी के लिए और अच्छे पुल के खेल कूद प्रतिस्पर्धाओं में भाग लेने के लिए उनको सम्मानित किया गया और मुझे देख के बहुत हर्ष हुआ कि बहुत ही शानदार परेड का आयोजन इस मौके पर किया गया। IRBN हमेशा मुश्किल समय में ड्यूटी करती है, सिविल पुलिस की मदद के लिए जब भी अरेंजमेंट की आवश्यकता होती है उनको डिप्लॉय किया जाता है और उनकी डिवोशन और उनकी डेडिकेशन उच्च दर्जे की हमेशा ही रही है। मुझे उम्मीद है आगे भी IRBN इसी डिवोशन के साथ अपना काम, जवानों का उत्साह बढ़ाने के लिए आगे भी खेलकूद का आयोजन किया जाएगा, उसमें जो अलग अलग तरह के मेडल दिए जाएंगे और मेरिटोरियस सर्विस के लिए जो भी IUR के जवान उस मेरिट पर खड़े उतरेंगे क्राइटेरिया के तहत उनको हर साल स्थापना दिवस पे पुरस्कार दिए जाएंगे। वलसाड SOG द्वारा मिली बातमी ना आधारे वापी JIDC नेशनल हाईवे नंबर 48 मुंबई थी वलसाड जता सर्विस रोड ऊपर थी एक रिक्शा माथी वनस्पति जन्य गांजा साथे रिक्शा चालक नी धरपकड़ करवामा आवी छे। वापी JIDC नेशनल हाईवे नंबर 48 मुंबई थी वलसाड तरफ जता सर्विस रोड ऊपर थी आरोपी ऑटो रिक्शा नंबर GJ15YY5004 ना चालक गौतम नामदेव जाधव रहे हाल चणोद अमरनगर तालुको वापी जिल्लो वलसाड मूळ रहे बपसा गुड़ी थाना चित्तापुर जिल्लो गुलबर्गा राज्य कर्नाटक ना कब्जा माथी वनस्पति जन्य गांजो 3.376 किलोग्राम तथा मोबाइल फोन नंग एक ऑटो रिक्शा चावी सेलोटेप पैकिंग नंग बे थैली नंग एक मड़ी कुल किमत रुपया 86,260 मुद्दा माल साथ पकड़ी पाड़वामां आव्यो हतो। मजगूर आरोपी विरुद्ध में NDPS एक्ट कलम 8C 20B 29 मुजब वापी JIDC पोलिस स्टेशन में गुनो दाखिल करवामां आव्यो छे। आगनी तपास हजू चालू छे। वापी JIDC ना थर्ड फेज में आवेली आरती इंडस्ट्रीज कंपनी में रक्तदान शिबिर नो आयोजन करवामां आव्यो हतो। कंपनी द्वारा 600 यूनिट रक्त बॉटल एकत्रित करवानो लक्ष्य राखवामां आव्यो हतो। वापी JIDC ना थर्ड फेज में आवेली आरती इंडस्ट्रीज कंपनी में दर वर्षनी जेम आ वर्षे पण रक्तदान शिबिर नो आयोजन करवामां आव्यो हतो। सवारथी ज मोटी संख्या में कंपनीना कामदारों तथा आसपासनी कंपनीना कामदारों द्वारा रक्तदान करी मानवतानी महक प्रसरावी हती। कंपनी द्वारा 600 यूनिट रक्त बॉटल एकत्र करवानो लक्ष्यांक राखवामां आव्यो छे। वापी उद्योगनगर थर्ड फेज स्थित आरती ग्रुप ऑफ इंडस्ट्रीज द्वारा दर वर्षनी जेम आ वर्षे पण रक्तदान शिबिर नुं आयोजन करवामां आव्युं हतुं। स्वर्गवास रसिकलाल देवजी ગાલાના સ્મરણાર્થે આ રક્તદાન શિબિર યોજવામાં આવે છે। કંપની દ્વારા આ 24મો રક્તદાન શિબિર યોજાયો હતો। આ કેમ્પ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડના સહયોગથી યોજાયો હતો, જેમાં ન્યુકેમ બ્લડ બેંક હરિયા હોસ્પિટલ વાપી પૂરીબેન પોપટ લાખા બ્લડ બેંક વાપી અને વલસાડ રક્તદાન કેન્દ્રના ડોક્ટરોની ટીમે સેવા પૂરી પાડી હતી। કંપનીમાં કામ કરનાર કામદારો સહિત આસપાસની કંપનીના કામદારો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો। બપોર સુધીમાં 470 યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું। કંપની દ્વારા 600 યુનિટ રક્ત બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। બ્લડ કેમ્પને સફળ બનાવવા માટે આરતી કંપનીના કિરીટભાઈ શાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી। આરપી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આ 24મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં આરપી ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે VIA GPCB ડીશ અને VGL પણ સાથે જોડાયેલું છે। તદુપરાંત અમારી આજુબાજુની જે ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે એમાંથી પણ અહીંયા સ્વયંભૂ રીતે ડોનર આવે છે। આપ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે જે અમારા કર્મચારીઓ છે એ સ્વયંભૂ રીતે કોઈપણ જાતના દાબ દબાણ વગર પોતાની ઈચ્છા અને મરજીથી આવેલ છે। આપ આ લાઇન જોઈ શકો છો, જે હિસાબે દરેકે દરેક બ્લડ બેંકની સામે લોકો બ્લડ ડોનેટ કરવા માટે ઊભા છે,
અને કેતા બહુ આનંદ થાય છે કે આજે સવારથી અત્યાર સુધીમાં લગભગ 325 યુનિટ ઓલરેડી કલેક્ટ થઈ ચૂક્યા છે અમારે, અને સાંજ સુધીનો અમારો ટાર્ગેટ 600 યુનિટ કલેક્ટ કરવાનો છે, જે અમને લાગે છે આરામથી 325 સુધીમાં જ અમે કરી શકીશું. અને આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે છેલ્લા 24 વર્ષથી આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજન કરવામાં આવે છે, દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જ અમે કરીએ છીએ, અને સાથે સાથે બીજી CSR પ્રવૃત્તિ પણ આરતી દ્વારા કરવામાં આવે છે. જતા પહેલા ફરી એક નજર હેડલાઇન્સ પર. વાબીમાં એક બિલ્ડરે સુરતની પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને તરછોડી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ. વાબીના એક વેપારીને ધમકાવીને ઉઘરાણી કરનાર વ્યાજખોરની ધરપકડ કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા. વલસાડમાં નરાધમો શાનભાન ભૂલિયા જાહેર માર્ગ પર સગર્ભા મહિલાને તેના પતિ પર કર્યો હુમલો. અટગામ ગ્રામ પંચાયતમાં 14મા નાણાં પંચના કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં પક્ષપાતી વલણ સામે આવ્યું. સમાચારોમાં આજે બસ આટલું જ. નવા સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.